गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे थोड़ू आंकड़ा शास्त्र ने सहजताथी लेता था एनी जगह हवे थोड़ू मेहनतवाळू काम लई रह्या छीए एटले हवे सहजताथी ना लेता। सहजता एटले सरळताथी। पहली त्रण रीतो चाली मित्रों, तमने एम के मध्यक मध्यस्थ बहुलक आपने पाक्कू आवड़ी गयो, ओके, नो डाउट मित्रों, त्रण मार्क तमारा फिक्स थई गया छे 100% जेने आ त्रण रीत आवड़ी। परंतु खुटती आवृत्ति एटली विचार प्रेक्टिस अने अघरी पण छे। जे विद्यार्थीओ प्रेक्टिस करशे एना माटे खुटती आवृत्ति कशुं नथी। ओके मित्रों, तो बहुत महत्वना त्रण वीडियो लैक्चर हवे चालशे आपणा। मध्यक माटे खुटती आवृत्ति, एना आगळनुं लैक्चर आवशे। मध्यस्थ माटे खुटती आवृत्ति अने एना पछीनुं लैक्चर आवशे मित्रों बहुलक माटे खुटती आवृत्ति। मित्रों ध्यान राखवानुं, खुटती आवृत्ति में ज्यां सुधी सिंगल आवृत्तिनो सवाल छे, एक आवृत्ति खुटती हशे मित्रों, रकम में तमे जोई रह्या छो एफ, त्यां सुधी गणतरी अघरी छे, थोड़ी पॉइंट वाली अघरी गणतरी छे। परंतु डबल आवृत्ति आवशे F1 अने F2, तो मित्रों ये तमारा माटे सरळ थई पड़शे। એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, કારણ કે ભગવાન બાળકોનું વધારે માનતા હોય છે પણ NCERT-વાળો માનતો નથી। એટલે મિત્રો ધ્યાન રાખવાનું, જો ડબલ આવૃત્તિનો દાખલો બોર્ડમાં આવે તો આપણા માર્ક 100% ફિક્સ જ છે, પણ સિંગલ આવૃત્તિ આવે તો થોડી ચીવટતા અને કાળજી માગી લે છે મિત્રો। તો જઈએ આપણે ઉદાહરણ નંબર 1 ઉપર। ગણતરી ઉપર બરાબર ધ્યાન રાખવાનું, એક એક પોઈન્ટ મારી આંગળીથી સમજવા પ્રયત્ન કરવાનો મિત્રો। નથી આવડતું એવું કીધું તો હંમેશા કોઈ દિવસ નહીં આવડે તમને વસ્તુ, પ્રયત્ન કરતા રહો એટલે 100% ગેડ બેસી જશે। બીજું, અંદર હું જ્યાં જ્યાં ટેકનિક આપું છું એ ટેકનિક મગજમાં ફિટ રાખતા શીખો। ઓકે, જેમ કોષ્ટક બનાવો છો એમ જ કોષ્ટક બનાવવાનો છે આપણે। જેમ મધ્યકમાં તો જેમ મધ્યસ્થમાં બી એવું જ આવશે, બહુલકમાં બી એવું જ આવશે, ફક્ત ગણતરીમાં ચેન્જ આવશે। સૌથી પહેલી વસ્તુ આપણે કરીએ છીએ મિત્રો H, તો H બરાબર તમે જોઈ રહ્યા છો બેનો ડિફરન્સ। ઓકે મિત્રો, આ પહેલાં બી મેં તમને કીધેલું, એક બે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું, 11, 12 અને 13 ત્રણેય ગણાય પણ 13 અહીંયા છે ને અહીંયા છે, એટલે આ 13 ના ગણાય મિત્રો, એટલે 11 અને 12, તો આપણી વર્ગ લંબાઈ કેટલી થાય છે મિત્રો? 2 આ લખી। ઓકે, ત્યારબાદ FI સરવાળો કરો, 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 3 21 ને 10, 31, 31 ને 4 35 ને 4, 39 + F, તો મિત્રો આ આવી ગયું આપણું સિગ્મા FI। કેટલો આવ્યો મિત્રો? ફરી એકવાર ચેક કરી લો, 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 3 21, 21 ને 10, 31 ને 5, 36, જો ભૂલાય મિત્રો, 36 ને 5, 4, 40, એટલે ચેક કરી દેવાનું સરવાળો, 40 + F, એ આપણી સિગ્મા FI આવ્યું મિત્રો। દેખાય છે ને બધાને છેક સુધી? ઓકે, XI મધ્ય કિંમત, તો 11 + 13 બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 24 / 2 = 12। ઓકે મિત્રો, બબ્બે વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ, 12 ને 2, 14 ને 2, 16 ને 2, 18 ને 2, 20 ને 2, 22 ને 2, 24। ચાલો બીજી બાબત મિત્રો, સૌથી વધુ મોટી આવૃત્તિ આપણે કહી છે મિત્રો, તો જોઈ લઈએ આપણે। મોટી આવૃત્તિ છે મિત્રો આપણી 13, દેખાય છે ને? આપણા નિયમ મુજબ મોટી આવૃત્તિની સામે આપણે શું ધારીશું મિત્રો? A, રાઈટ? ચાલો, તો 1, 2, 3 હવે આપણે જઈએ એની સામે, 0 - 1 - 2 - 3 - 1 - 2 - 3। ચાલો મિત્રો, સિગ્મા FI વાય 3, એની સામે 2 0 મૂકી દો પહેલાં, 3 3 9 6 2 - 12 9 1 - 9 + 0 9। ઓકે, એફ જો મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું, F × 1, તો ફક્ત F જ રહેશે, 5 2 10 અને 4 3 12। મિત્રો સિગ્મા FI UI ઇઝ ઇક્વલ ટુ, તો સૌથી પહેલાં 0 થી નીચેનાનો સરવાળો, Fને નથી અડવાનું મિત્રો, બસ આ પહેલી ટેકનિક મારી શરૂ થઈ ગઈ, ધ્યાન રાખો, પહેલી ટેકનિક, જો એફને અડ્યા તો ગયો દાખલો, આંગળી પર નજર, 10 ને 12 = 22, ઉપર એનો સરવાળો, 12 ને 9 21 ને 9 30, તો માઇનસ મિત્રો 30, તો 22 માંથી 30 જાય તો -8, હવે -F કરવાનું છે। ઓકે મિત્રો, આ ધ્યાન રાખવાનું છે અહીંયા તમારે, આ પોઈન્ટ
કોઈ પણ સરવાળા બાદબાકી તમારા સિગ્મા એફઆઈ યુઆઈ ના આવે તમે કરો જ છો. મધ્યકના 20 કે 22 દાખલા મેં તમને આપ્યા હતા. સિગ્મા એફઆઈ તમારો આવે જે એના વત્તા અહીંયા એફ હોય તો એફ, ટુ એફ હોય તો ટુ એફ, પાંચ એફ હોય તો પાંચ એફ, અહીંયા વત્તા કરીને મૂકવાનું છે. ક્લિયર? ચાર બોક્સ થઈ ગયા, 1, 2, 3 અને 4. ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ગણતરી ઉપર. હવે ધ્યાન રાખવાનું, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ અપોન સિગ્મા એફ આઈ ગુણ્યા એચ બરાબર. ચાલો, 1 18 વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ માઇનસ 8 પ્લસ એફ, એને બ્રેકેટમાં મૂકો મિત્રો, છેદમાં સિગ્મા એફ આઈ, તો 40 પ્લસ એફ ગુણ્યા એચ તો 2. હવે મિત્રો, દરેકમાં તમને મધ્યક આપેલો હશે. આપણી રકમનો મધ્યક શું છે મિત્રો? તો આપણી રકમમાં શું કહે છે, 18 છે. એટલે અહીંયા સૌથી પહેલાં ઉપર હું મોટા અક્ષરે લખું છું, એક્સ બાર બરાબર 18, તો એફ શોધો. ઓકે મિત્રો, આ આપણી સાદી રકમ થઈ ગઈ, રાઈટ? એટલે એક્સ બાર તમને આપેલો છે 18. તો મિત્રો, 18ને આપણે આ બાજુ મૂકી દઈશું. આપેલો મધ્યક હંમેશા ડાબી બાજુની જગ્યાએ છે. તો હવે તમે જોઈ રહ્યા છો કિંમત મૂકી, તો હવે આપણે શું શોધવાનું મિત્રો? તો માત્ર અને માત્ર અંદરથી એફ શોધવાનું છે. હવે મિત્રો, ગણતરી કઈ રીતે સરળ બને, બસ એ જ આ દાખલામાં દીપકભાઈ સાહેબ તમને શીખવાડે છે. બરાબર ધ્યાન અહીંયા, રેડી? સૌથી પહેલાં અહીં કોઈ પણ આંકડો હોય અહીંયા બાદ થઈ જાય મિત્રો. તો સૌથી પહેલાં 18 - 18 બરાબર, બાકી કશું અડવાનું નથી, બધું એમના એમ મૂકી રાખો, હું જેમ ગણું એમ જોતા જ જાઓ. મિત્રો, આ 0 થઈ ગયો બરાબર. હવે આ બગડાને આગળ લઈ લો. ઓકે મિત્રો, બીજી બાબત, આ 0 થઈ ગયું, આ પહેલો દાખલો છે અને નસીબથી અહીંયા 0 થઈ જાય છે. કોઈ દિવસ અહીંયા 0 નહીં થાય બીજા દાખલાઓમાં. આ 0 થઈ જાય અહીંયા તો સમજી લો તમારો દાખલો એક જ મિનિટમાં આવી જાય, પણ 0 ના થાય તો એ આપણે બીજા ઉદાહરણમાં જોઈશું. હવે મિત્રો, આખું પદ આંગળી દેખાય છે મારી, અહીં ગુણાઈ જાય, તો આ પદ 0 સાથે ગુણાય એટલે શું થઈ જાય? 0 થઈ જાય. એટલે 0 બરાબર 2 અહીં ગુણાકાર કર દો, માઇનસ 16 પ્લસ 2f. ઓકે મિત્રો, હવે માઇનસ 16 આ બાજુ આવશે એટલે પ્લસ થશે, તો 2f, તો f બરાબર 16/2, તો f બરાબર 8. ઓકે મિત્રો, તો છેલ્લી લીટી તમારે શું લખવાની છે? માટે ખૂટતી આવૃત્તિ 8 છે. ક્લિયર? બરાબર, એકદમ. ચાલ, તો આપણે જઈએ હવે ઉદાહરણ નંબર 2 ઉપર. બસ મિત્રો, ગણતરીમાં ધ્યાન રાખવાનું છે. હજુ કહી દઉં છું, પહેલો દાખલો જ છે અને હું તો એમને એમ દાખલા લઉં છું, કોઈ જોઈને લેતો નથી, ગમે તે લઈ લઉં અંદરથી પ્રેક્ટિસ કરવાથી. તો આ તમારું નસીબ છે કે પહેલા દાખલામાં આપેલ મધ્યકમાંથી આ પહેલો તમારો ધારેલ મધ્યક બાદ કરો છો. દરેકમાં બાદ તો કરવાનો છે, પણ 0 થઈ જાય એટલે નીચેનું પદ આખું અહીંયા ગુણાઈને 0 થઈ જાય એટલે તમારી સરળ થઈ જાય એકદમ ગણતરી. પરંતુ અહીં જો કોઈ પદ આવ્યું બીજું, વધેલું સંખ્યા, તો ચોકડી ગુણાકાર થાય છે મિત્રો. તો એ આપણે જોઈએ ઉદાહરણ નંબર 2 ની અંદર. દરેક લેક્ચરમાં 2 સિંગલના અને 2 ડબલના દાખલા અંદર હું મૂકીશ, પછી તમારે ગણતરીના દાખલા બહુ જ ઓછા આવે છે, કારણ કે આના દાખલા બહુ ઓછા છે, પણ તોય પરીક્ષામાં પૂછાય છે, મેક્સિમમ ટાઈમ પૂછાય છે મિત્રો, ધ્યાન રાખજો. ખૂટતી આવું ચાલો, બોર્ડ સુકાય ત્યાં સુધી દાખલો શોધું છું તમારા માટે મિત્રો.
चलो तैयार। उदाहरण नंबर बे जो मित्रों, एक्स बार तमने के आपेलो 46, तो एफ शोधो। आप रकम से मित्रों, ओके, वर्ग एफ आई एक्स आई यू आई अरे मित्रों एफ आई यू आई, ओके। चार वर्ग तो 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100, 100 થી 120। ચાલો મિત્રો આવૃત્તિ 10F7, 10F7, 6 5 4, 6 5 અને 4। ચાલો કોષ્ટક બનાવી દઈશું મિત્રો આપણે સૌથી પહેલાં। અહીંયા આગળ એક એક્સ્ટ્રા કારણ કે સિગ્મા એફઆઈ હોય આપણો, અને અહીંયા આગળ એક એક્સ્ટ્રા એફઆઈ ના ખાનાઓ મિત્રો, સિગ્મા એફઆઈ કરવાનું છે આપણે, એટલે અહીંયા એચ મૂકવાનું છે, ઓકે। ચાલો વાળો કોષ્ટક એક્સઆઈ સૌથી પહેલાં મધ્ય કિંમત આપણે તો 20 વત્તા 0, 20 ભાગ્યા 10, તો મિત્રો અહીંયા આવશે 10। ચલો એચ બરાબર નક્કી કરો પહેલાં, તો ચ 20 છે તમારી વર્ગ લંબાઈ મિત્રો, 20 20 ઉમેરતા જાઓ, 20 ને 10 30, 30 ને 20 50, 50 ને 20 70, 70 ને 20 90, અને 90 ને 20 110, ઓકે મિત્રો। સિગ્મા એફઆઈ જોઈ લઈએ આપણે, 10 ને 7, હજુ કહું છું એફને ગણતરીમાં નથી લેવાના, 10 ને 7 17 ને 6 23, 5 28 ને 4, તો મિત્રો 32 + F આ આવી ગયું આપણું સિગ્મા એફઆઈ। યુઆઈમાં તો સૌથી પહેલાં એ ધારવાનું છે મિત્રો, મોટા મોટી આવૃત્તિ તો અહીંયા ઉપર 10 જ છે, ચાલો, એટલે સૌથી પહેલાં ઉપર આવી ગયો આપણો એ, એની સામે 0 1 2 3 4 5, મિત્રો માઇનસ આવતા જ નથી કારણ કે સૌથી મોટી આવૃત્તિ ઉપર છે, રેડી, એની સામે 0 લખી દો, એફ એમના એમ 7 2 14 6 3 18 5 4 20 અને 5 4 20, મિત્રો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 8 ને 4 12, 12 નો બગડો બધી 1 2 3 ને 5 ને 7, મિત્રો 72, અને મેં કીધું હતું એફનો જોડે સરવાળો લેવાનો છે, એટલે એફ વત્તા 72 લખો કે 72 વત્તા F લખો સરખું જ છે, થઈ ગયા 4 ખાના, 1 2 3 અને 4, ઓકે મિત્રો। ગણતરી પર જઈએ, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ। ચાલો મિત્રો કિંમત, તો સૌથી પહેલાં એક્સ બારની કિંમત 46 આપેલો છે, 46 બરાબર એ, તો 10 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ, તો 72 + F કૌંસમાં છેદમાં સિગ્મા એફઆઈ, તો 32 + F અને ગુણ્યા એચ, તો 20, ઓકે મિત્રો। કોષ્ટક ઉપરથી આપણે બધી કિંમત મૂકીએ, હવે શરૂ થાય છે તમારી ગણતરી, રેડી। સૌથી પહેલાં ધારેલ મધ્યકને બાદ કરો, આ ટેકનિક કહેવાય મિત્રો, ધ્યાન રાખો, જો ગણતરી આડી ઓડી કરી નાખી તો તકલીફ, ત્યારબાદ આ 20ને આગળ લઈ દો, અપોન 32 + F કશું આપણા છેદ જોડાવવાની માથાકૂટી કહેવાય, 40 માંથી 10 જાય મિત્રો તો 36, હવે શું કરવાનું છે મિત્રો, તો આ 20ને છેદમાં લઈ આવો પહેલાં, ઓકે સોરી ચોકડી ગુણાકાર કરો, અહીં 36 વધ્યા મિત્રો, એને 32 જોડે લઈ લો, તો 32 + F બરાબર 20, 72 + F ખ્યાલ આવી ગયું, બરાબર ખ્યાલ આવે મિત્રો, 40 માંથી 10 જાય 36, અને આ 32 + F એમનું ગુણાકારમાં આવી ગયા, અને આ એમના એમ, હવે બેને કૌંસ છૂટા પાડતો ગુણાકાર કરીને, તો 36 × 32 કરીએ મિત્રો આપણે, 0 6 3 18, 1 3 9 1 10, 6 2 12 1 2 6 1 7, 15 1 1152 + 36 F બરાબર 72 2 144, ને મીંડુ + 20 F, બસ મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે તમારે, કહી દઉં પહેલેથી, હવે જે ગણતરી આવે છે ગુણાકાર કરો,
એફ વાળા પદ એક બાજુ લઈ લો, વાસ્તવિક બીજી બાજુ લઈ લો. બસ આ ગણતરી પર ખાસ ધ્યાન રાખવાનું તમારું. જો અહીંયા છેદ ના આવડ્યા તો તમારે સમજી લેવાનું કે ઉપર આપણી ભૂલ છે. ઓકે, મોટા એફ આપણા 36 છે એટલે મોટા એફ બાજુ જવાનું, 20 એફ આ બાજુ આવશે. તો 36 એફ માઇનસ 20 એફ બરાબર 1440 ઓછા 1152. 36માંથી 20 જાય મિત્રો, 16 એફ રહે. તો અહીંયા આગળ 1440 ઓછા 1152, પાછળ બાદબાકી કરવાની તમારે, 8 ત્રણમાંથી ગયા તો 288. ફરી જોઈ લઈએ, 10માંથી 2 જાય તો 8, 3 તેમાંથી 5 જાય તો 8, 3માંથી 1 જાય તો 2. ઓકે મિત્રો, તો એફ બરાબર દેખાય છે ને નીચે, ચલો અહીંયા લખીએ, પેલી બાજુ લખું છું કારણ કે દેખાશે નહીં. તો એફ બરાબર મિત્રો 288 છેદમાં 16, ભાગાકાર કરો તો 16 એકા 16, 12 વધ્યા 16 અઠા 128. તો એફ બરાબર 18. ખબર ના પડે તો શું કરવાનું મિત્રો, 288 ભાગ્યા 16 એકા 16, 8 બાય 6 જાય તો 2 1 8 અને 16 અઠા 128. તો જવાબ કેટલો આવે મિત્રો, 18. ચેકિંગ અહીંયા 18 લખવાના, છેદ ઉડાવવાની પદ્ધતિ છે મિત્રો, એટલા માટે મેં તમને કરીને બતાવ્યું. તો માટે ખૂટતી આવૃત્તિ 18 છે. બસ તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું મારી આંગળી ઉપર આ ગણતરીમાં, અહીંથી તમે ચોકડી ગુણાકારમાં લઈ લો, પછી આ ગુણાકાર ખાસ ધ્યાન, આ તો ઠીક છે, પછી પાછો આ ગુણાકાર ખાસ ધ્યાન, આ તો ઠીક છે, પછી મોટા એફ તરફ જવાનું એટલે આ બાજુ, આ સંખ્યા આ બાજુ. અને યાદ રાખો, ખૂટતી આવૃત્તિ હંમેશા પૂર્ણાંકમાં આવે મિત્રો, કોઈ દિવસ યાદ રાખવાનું આવૃત્તિ દશાંશમાં ના આવે. કોઈ એવું ના કહે કે સાહેબ મારે છેદ નથી ઉડતા, મારે 24.2 આવ્યા, મારે 3.4 આવ્યા. આવૃત્તિ હંમેશા છેદ ઉડી જાય, પૂર્ણાંકમાં જ આવે ખૂટતી આવૃત્તિ. આટલી વસ્તુ ક્લિયર? ઓકે, તો આ 2 ઉદાહરણ થયા મિત્રો સિંગલ આવૃત્તિના. નેક્સ્ટ લેક્ચરમાં હવે આવશે ડબલ આવૃત્તિના 2 દાખલા. ઓકે મિત્રો, ગુડ બાય એન્ડ સ્ટે હોમ સ્ટે સેફ.